હે ફ્રેન્ડ્સ, એ મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છે, શરૂ કરવાના છે ગુજરાતના શિલ્પ સ્થાપત્ય, એની આપણે ચર્ચા કરીશું. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. શિલ્પ અને સ્થાપત્ય વિશે આપણે થોડું જાણી લઈએ. શિલ્પ શું હોય છે? એક દ્રશ્ય કલા હોય છે, જે તમે જોઈ શકો છો. એ કલાને તેને શિલ્પ કહેવામાં આવે છે. જેવી રીતે કોતરણીની કલા, બીબા ઢાળવાની કલા, આકાર આપવાની કલા, કે અન્ય પદ્ધતિના ઉપયોગ દ્વારા પથ્થર, લાકડું, ધાતુ, માટી વગેરેમાંથી કંડારવામાં આવેલી દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ કૃતિને શિલ્પ કહે છે. શિલ્પમાં લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે, ઊંડાઈ પણ હોય છે અને જાડાઈ, એમ ત્રણ પરિમાણો હોય છે, એને શિલ્પ કહેવામાં આવે છે. સ્થાપત્ય આપણે જોશું કે શું હોય છે. કલાત્મક આકાર આપીને તૈયાર કરવામાં આવેલા ભવન કે સ્થાપત્ય કહેવામાં આવે છે. તમે જોવો છો મોટા મોટા ભવન હોય છે, તૈયાર કરવા કલાત્મક આકારમાં હોય છે, તેને સ્થાપત્ય કહેવામાં આવે છે. બહારથી કલાત્મક દેખાતા સ્થાપત્યનો આંતરિક ભાગ તેની ઉપયોગિતા મુજબ સવલતો ધરાવતો હોય છે. કલાત્મક મંદિર તમે જોવો છો, એકદમ ફાઇન આર્ટ કર્યું હોય છે. મહેલો, કિલ્લો જેવા ભવનો સ્થાપત્ય કહેવામાં આવે છે, એના સ્થાપત્યના ઉદાહરણ છે બધા. તો સમજણ પડી શિલ્પ શું હોય છે અને સ્થાપત્ય શું હોય છે. હવે આપણે એક એક કરીને જોશું. હવે આપણે જોઈશું શિલ્પના બે પ્રકાર હોય છે. એક તો અંશમૂર્ત શિલ્પ એટલે કે સ્કલ્પચર ઇન ધ રિલીફ, પૂર્ણમૂર્ત શિલ્પ એટલે કે સ્કલ્પચર ઇન રાઉન્ડ. પહેલાં આપણે જોઈશું અંશમૂર્ત શું હોય છે. જે શિલ્પમાં આગળનો ભાગ જે હોય છે કંડારાનીને એટલે કે કોતરીને ઉપસાવવામાં આવે છે. તમે કોતરવો અને એ ઉપસાવવામાં આવે છે અને શિલ્પની પુષ્ઠ ભાગની ભૂમિ સપાટ હોય એટલે કે કોઈ પણ એક બાજુથી ગાંઠ આપવામાં આવ્યો હોય તેવા શિલ્પને અંશમૂર્ત શિલ્પ કહેવામાં આવે છે. પૂર્ણમૂર્તમાં શું હોય છે, જે શિલ્પને ચારે બાજુ ફેરવીને જોઈ શકાય તે રીતે કંડારાનીને ઘાટ આપવામાં આવે છે. આ શિલ્પની પ્રદક્ષિણા કરી શકાય તેવી દેવી દેવતાઓની મૂર્તિઓ અથવા નગરના ચોક કે જાહેર માર્ગ પર મૂકવામાં આવેલી પ્રતિમાઓ છે. તમે એની પ્રદક્ષિણા ફરી શકો છો, એટલે એને રાઉન્ડ અહીંયા આપ્યું છે, રાઈટ. તે શિલ્પને પૂર્ણમૂર્ત શિલ્પ કહેવામાં આવે છે. આપણે જોયું શિલ્પના બે પ્રકાર કઈ રીતે હોય છે. અંશમૂર્ત વાળું જોયું કે આપણે કોતરીને ઉપસાવવામાં આવે છે, આવા ટાઈપના હોય છે અંશમૂર્ત શિલ્પ. તમે જોઈ શકો છો ઉપસાવવામાં આવ્યા છે કોતરીને. અને પૂર્ણમૂર્તમાં રાઉન્ડ વાળું તમે આપણે જોયું હતું કે ચારે બાજુથી ગાંઠ ઉતારવામાં આવ્યું હતું અને તમે એની પ્રદક્ષિણા પણ ફરી શકો છો, રાઈટ. કે ચોક કે જાહેર કે તમે આ મૂર્તિ પૂજા કે એવું કંઈ પણ વસ્તુ કરી શકો એવું ટાઈપનું પૂર્ણમૂર્ત શિલ્પ. હવે તમને ખ્યાલ આવ્યો આમાં બંનેમાં ફરક શું છે. પેલું છે આપણે જોશું રુદ્રમાલય. રુદ્ર મહાલય તમે આ જોઈ શકો છો કયું ટાઈપનું છે અહીંયા ફોટોમાં. આ પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલું છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં રુદ્રમાલયને રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું. રાજા સિદ્ધરાજ જયસિંહે પાછળથી તેમાં સમારકામ કર્યું હતું. રુદ્રમાલય બે માળનું હતું અને તેના શિખરની ઊંચાઈ 150 ફૂટની હતી. વડનગરનું કીર્તિ તોરણ, આર્ક ઓફ ગ્લોરી એટ વડનગર. વડનગરનું કીર્તિ તોરણ તમે જોઈ શકો કેટલું સુંદર મજાનું દેખાવામાં આવે છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ બંધાવેલું કીર્તિ તોરણ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલું છે. 40 ફૂટની ઊંચાઈ છે એની. અને આ કીર્તિ તોરણ રેતીય પથ્થરનું બનેલું છે. રેતીય પથ્થરનું બનેલું છે મિત્રો. તમે જોઈ શકો કેવું સુંદર છે કોતરવામાં આવેલું. બંને સ્તંભો ઉપર સુંદર મનુષ્ય કૃતિઓના શિલ્પ અને ફૂલ વેલનું ઝીણ વટ ભર્યું કોતરમ કર્યું છે. તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ. ગુજરાતમાં બીજે કશે ક્યાં છે આવું ટાઈપનું કોતરવાળું કામ? ગુજરાતના કપડવંજમાં છે, શામળાજીમાં છે, મોઢેરા, વાલમ તથા બીજા બધા મંદિર તથા પીલધ્રામાં પણ આ પ્રકારનું તોરણો આવેલા છે, રાઈટ. અડાલજની વાવ, ધ વાવ સ્ટેપવેલ એટ અડાલજ. આપણે જોઈશું કેટલું સુંદર દેખાવામાં આવે છે. તમે જોઈ શકો છો એનું કોતરકામ જોઈ શકો છો, રાઈટ. વાવ એટલે શું હોય છે? પગથિયાવાળા કૂવાને વાવ કહેવામાં આવે છે. વાવમાં જેમ જેમ ઊંડે ઉતરતા જઈએ તેમ તેમ પગથિયાની બંને બાજુએ બારીક થતું જાય છે. તમે જેમ જેમ ઊંડે જાય તેમ તેમ બંને બાજુએની બારીક થતું જાય છે, રાઈટ. અમદાવાદની ઉત્તરે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આ વાવ આવેલી છે. 5 માળની આ વાવનું બાંધકામ સોલંકી વંશના રાજાઓના સમયમાં થયેલું છે. મિત્રો તમે જોઈ શકો કે મોસ્ટ ઓફ જેટલા પણ આ શિલ્પ અને સ્થાપત્ય છે સોલંકી વંશના
ટાઈમ પર થયું છે. આગળ કેટલા બી વાય છે, આપણે સોલંકી, જયસિંહ ને એ જ બધા આવ્યા હતા, રાઈટ. આ વાવ સંવત 1499માં રૂડાબાએ પોતાના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી. કાંકરિયા તળાવ, કાંકરિયા તળાવ બધાને ખબર છે કેટલું સુંદર મજાનું દેખાવામાં આવે છે. તળાવનો વ્યાસ લગભગ 650 મીટર જેટલો છે અને 190 ફૂટ લાંબો, એક સરખા 34 બાજુઓના બહુકોણવાળા, ચારે બાજુએ ઉતરવા માટે પગથિયા પણ છે, તમે આમાં જોઈ શકો છો, રાઈટ. અમદાવાદમાં આવેલું કાંકરિયું તળાવ સુલતાન કુતુબીદે ઈસવીસન 1451માં બંધાવ્યું હતું. તેનું મૂળ નામ હોઝે કુતુબ હતું. 76 એકરના વિસ્તારને આવરી લેતો આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિલોમીટરનો છે. સિદ્ધિ સૈયદની જાળી આપણે જોશું, તમે જોઈ શકો છો આ સિદ્ધિ સૈયદની જાળી છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સિદ્ધિ સૈયદની મસ્જિદ સુલતાન અહેમદ શાહના ગુલામ સિદ્ધિ સૈયદે ઈસવીસન 1572માં બંધાવી હતી. 11 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંચી જાળા સળંગ પથ્થરમાં આર પાર કોથરીને બનાવેલી આ જાળીઓનો આકાર લગભગ અર્ધગોળ આકારનો જેવો છે, તમે જોઈ શકો છો અર્ધગોળ આકારનો. અને કોતરકામ તમે જુઓ કેટલું ઝીણું ઝીણું અને સરસ મજાનું કર્યું છે આ મસ્જિદમાં. મિત્રો, નોંધ કરવા જેવું છે કે આ મસ્જિદમાં 3 જાળીઓ હતી, રાઈટ, જેમાંથી એક જાળી લોર્ડ કર્ઝન ઇંગ્લેન્ડ લઈ જવા માટે કઢાવી હતી, પરંતુ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ હતી. લોર્ડ કર્ઝને ત્રીજી જાળી કઢાવી હતી અને એ તૂટી ગઈ હતી, રાઈટ. ઝૂલતા મિનારા, શેકિંગ મિનારેટ્સ એને કહેવામાં આવે છે. અમદાવાદની બે મસ્જિદોમાં આવેલા બે મિનારા પૈકી એકને હલાવતા સામેનો બીજો મિનારો પણ હલે છે. આ મિનારા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી બીબીજની મસ્જિદ અને સારંગપુરમાં રેલવે સ્ટેશન પાસે આવેલી સીદી બશીરની મસ્જિદ. મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે. સીદી બશીરની મસ્જિદમાં બે મિનારા અહેમદ શાહના સમયમાં બન્યા હતા. મિત્રો, મિનારની અંદર ચક્રકાર પગથિયાઓ આવેલા છે, ચક્રકાર પગથિયા છે અને મિનારના દરેક માળ પર, આ માળ તમે જોઈ શકો છો, દરેક માળ પર સુંદર કલાત્મક કોતરણીવાળા ઝરૂકા છે, તમે જોઈ શકો છો કોતરણીવાળા ઝરૂકા, રાઈટ. મોઢેરાનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર બહુ ઇમ્પોર્ટન્ટ છે. 11મી સદી દરમિયાન રાજા ભીમદેવ સોલંકીના સમયમાં મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે બંધાવવામાં આવેલું હતું. સોલંકીના સમયમાં મહેસાણા જિલ્લામાં થયું હતું. આગળના ભાગમાં લંબચોરસ આકારનો સૂર્યકુંડ છે, તમે આ જોઈ શકો છો લંબચોરસ આકારનો સૂર્યકુંડ છે. કુંડ પછી સૂર્ય મંદિરનું સભા મંડપ છે, રાઈટ. ગર્ભગૃહમાં સૂર્યદેવની પ્રતિમા પછી એક પથ્થર ઉપર 7 અશ્વોની આકૃતિ પણ છે, રાઈટ. આ તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું આકૃતિઓ બધી કરી છે, આ સભા મંડપ છે, રાઈટ. આ મંદિરમાં કર્કવૃત્તિની રેખા ઉપર પૂર્વાભિમુખ હોવાથી ઉગતા સૂર્યની કિરણો સૂર્યદેવની પ્રતિમા ઉપર પડે છે, જેથી મંદિર ઝગારા મારે છે. મતલબ કેટલું સુંદર દ્રશ્ય એ હશે જ્યારે સૂર્યના કિરણો સૂર્યની પ્રતિમા પર પડતું હશે, રાઈટ. રાણીની વાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બધાને ખબર છે ક્યાં છે, પાટણમાં છે. પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, અમદાવાદની દાદા હરીની વાવ, વડવાણની માધવ માગા વાવ વગેરે વાવો તેમની સુંદર શિલ્પ કોતરણી માટે પ્રખ્યાત છે. કેના માટે પ્રખ્યાત છે? સુંદર શિલ્પ કોતરણી માટે પ્રખ્યાત છે. વાવની રાણી એટલે પાટણની રાણીની વાવ. આગળ આપણે જોઈએ શું છે. રાણીની વાવમાં યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એડ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. રાણીની વાવની શિલ્પકૃતિઓમાં શિલ્પ સુંદરી અને મહિષાસુર મર્દનીના શિલ્પ અત્યંત મોહક છે, તમે આ જોઈ શકો છો, રાઈટ. કેટલા અત્યંત મોહક છે શિલ્પ સુંદરી અને મહિષાસુર મર્દની, ઓકે. સોલંકી રાજા ભીમદેવની રાણી ઉદયમતી એ પાટણમાં રાણીની વાવ 11મી સદીમાં બંધાવી હતી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવી હતી રાણીની વાવ.
સરખેજનો રોજો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સરખેજનો રોજો તમે આ જોઈ શકો છો. પહેલાં તો એ છે કે રોજો શું હોય છે? સૂફી સંતોની કબર ઉપર કરેલા બાંધકામને રોજો કહેવામાં આવે છે. સૂફી સંત જે મરી ગયા હોય એની કબર હોય એના પર બાંધકામ કરવામાં આવે છે તેને રોજો કહેવામાં આવે છે. આ અમદાવાદની નજીક આવેલા સરખેજ ગામમાં આવેલું છે. સંત શિરોમણિ શેખ મહંમદ ખટ ગજબક્ષના યાદમાં મહેમદ બેગડાએ આની શરૂઆત કરી હતી. પછી ઈસવીસન 1451માં તત્કાલીન બાદશાહ કુતુબીદે પૂરું કરાવ્યું હતું. રાઈટ, ઇમ્પોર્ટન્ટ છે. રોઝાની બાજુમાં મહેમદ બેગડાની કબર તથા તેમનો મહેલ પણ આવેલો છે. સરખેજનો રોજો ગુજરાતના રોજાઓમાં સૌથી મોટો કલાત્મક રોજા તરીકે ખ્યાતિ ધરાવે છે. યાદ રાખો, મહેમદ બેગડાની કબર પણ છે અને એનું મહેલ પણ છે ત્યાં સરખેજની રોજા. સરખેજનો રોજો ગુજરાતમાં રોજાઓનો સૌથી મોટો કલાત્મક રોજો તરીકે ખ્યાતિ ધરાવે છે. હટીસિંગના દહેરા તમે જોઈ શકો છો. આ દશેરો મતલબ કે આપણે જૈનનું હોય છે. રાઈટ, હટીસિંગના દહેરા અમદાવાદમાં દિલ્હી દરવાજાની બહાર જવાના રસ્તા ઉપર જમણી બાજુએ આવેલું છે. એ 52 જિનાલયવાળું ધર્મનાથ ભગવાનનું વિશાળ જૈન મંદિર છે. આ મંદિરનું બાંધકામ ઈસવીસન 1848માં જૈન સૃષ્ટિ શ્રી હટીસિંગ અને તેમના પત્ની હરકુંવર શેટાણીએ વખતના સિદ્ધહસ્ત સ્થપતિ શ્રી પ્રેમચંદ સલાટ પાસે કરાવ્યું હતું. રાણી સિપરીની મસ્જિદ તમે જોઈ શકો છો. કેવી છે મસ્જિદ? અમદાવાદના અસ્ટોડિયા દરવાજાની બાજુમાં ઈસવીસન 1454માં મહંમદ બેગડાએ તેમની રાણી સિપરીની યાદમાં મસ્જિદ બંધાવી હતી. એટલે કે મહંમદ બેગડાની પત્નીનું નામ સિપરી હતું, એના યાદમાં રાણી સિપરીની મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદ ખૂબ જ નમણી અને નાજુક છે, તેથી મસ્જિદ એ નાગીના તરીકે ઓળખવામાં આવે છે. તેમજ તેને અમદાવાદનું રત્ન પણ કહે છે. તમે જોઈ શકો છો, એને મસ્જિદ એ નગીના કહેવામાં આવે છે અને અમદાવાદનું રત્ન પણ કહે છે. ચાંપાનેરનો કિલ્લો તમે આ જોઈ શકો છો. ચાંપાનેરનો કિલ્લો ગુજરાતના પંચમહેલ જિલ્લામાં આવેલા સ્થાપત્ય ચાંપાનેર સુલતાન મહેમદ બેગડાએ વસાવ્યું હતું. યુનેસ્કો દ્વારા ચાંપાનેર સ્થાપત્યને જુલાઈ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં વૈશ્વિક વારસો સ્થાન મળેલું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો, વડોદરા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ચાંપાનેરના 114 જેટલા સ્થાપત્યોની યાદી બનાવવામાં આવી હતી. તેમના 39 જેટલા સ્થાપત્યો યોગ્ય રીતે જળવાયેલા છે. 114 લિસ્ટમાં છે પણ 39 સ્થાપત્યો યોગ્ય રીતે જળવાયેલા છે. તો મિત્રો, હવે આગળ આપણે હવે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઓકે, હવે આપણે આ બધા શિલ્પ અને સ્થાપત્ય જોઈ લીધા છે, હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. મિત્રો, મારી સાથે બધા ક્વેશ્ચન સોલ્વ કરો, કારણ કે આખો આપણે વિડીયો જોઈ લીધો છે, હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. નીચે આપેલા પૈકી કયું શિલ્પ મોઢેરાના સૂર્ય મંદિરમાં જોવા મળે છે? આપણે જોયું હતું કે બે મૂર્તિઓ, બે શિલ્પકામ હતું, તે બહુ જ મોહક હતા. તે કયા હતા? મહિષાસુર મર્દની અને શિલ્પસુંદરી. રાઈટ, બે હતા. રાઈટ, સી એનો આન્સર થઈ જશે. કયો રોજો ગુજરાતમાં સૌથી મોટા કલાત્મક રોજા તરીકે ખ્યાતિ ધરાવે છે? આપણે આ પણ વાંચ્યું હતું. કયો રોજો હતો? સરખેજનો રોજો હતો. રાઈટ, તે કલાત્મક રોજા તરીકે ખ્યાતિ ધરાવે છે. વાવનું બાંધકામ કયા યુગમાં થયેલું જોવા મળે છે? આપણે જોયું હતું કે બધી વસ્તુ મોસ્ટ ઓફ કયા યુગમાં થઈ છે? સોલંકી યુગમાં. તો વાવનું બાંધકામ તમને સોલંકી યુગમાં થયેલું જોવા મળે છે. જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યું હોય તેવું કયું શિલ્પ કહેવામાં આવે છે? આપણે બે શિલ્પ જોયા હતા. રાઈટ, એક અંશમૂર્ત હતું અને એક પૂર્ણમૂર્ત હતું. રાઈટ, પણ ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં એટલે કે તમે પ્રદક્ષિણા પણ ફરી શકો એ વાળું કયું હતું? પૂર્ણમૂર્ત હતું. બી ઇઝ ધ રાઈટ આન્સર. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આવા ટાઈપના ક્વેશ્ચન તમે એકદમ ઇઝીલી સોલ્વ કરી શકો છો. કીર્તિ તોરણ વડનગરમાં આવ્યું છે. રાઈટ, કીર્તિ તોરણનું કામ પણ એટલું સરસ હતું. રાઈટ, તો મિત્રો, આપણું લાસ્ટ વિડીયો ખતમ થઈ જાય. આ વિડીયો કરીને તમે શિલ્પ અને સ્થાપત્ય એકદમ પરફેક્ટ થઈ જશે તમારું. તમારે કોઈ પણ આન્સર તમે કરી શકો છો આ વિડીયો જોઈને. રાઈટ, અગર આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.